આખી રાત ની અંદર તારે છે ને થોડોક આમ મને એક લેરું આવ્યું છે એટલા માટે. પણ ટીનાભાઈ, જગત ની માય સમજુ માણસને કોઈ દી સમજાવવાના હોય નહીં. જેને ગણતરી ખબર પડતી હોય ને ભાઈ, શબ્દોની ગણતરી હોય. અમારા વિષ્ણુભાઈ કહેતા હતા મને કે ભાઈ તમે અહીંયા આવો તો ખરા, કારણ કે ટીનાભાઈ આની મેં હું આ વિસ્તારમાં જાજો આવતો જ નથી, આમાં વિહૂતની ખબર અને એ જાણતી છે. લાખો રૂપિયા મને આપે ને તો મારા કામના, એનું કારણ છે કારણ કે અહીંયા અમારું કોઈ સમજવાવાળા સત નહીં. માતાજીનો આટલો બધો આપણે ખર્ચો કર્યો હોય અને એના પાંચ શબ્દો જો કદાચ છે ને આપણા મગજની અંદર ન ઉતરે, દેવી તો આખો મલક જમાડે છે, બધી સમાજ જમાડે છે, પણ જે દેવી પૂજક સમાજ રહ્યો એ દેવીને માનવા વાળો છે. પણ એનો એક આલ્યો શબ્દ જો તમને મને લાગી જાય બાપ, કારણ આની મેં બધી મારી નાયત આવી છે, દેશ વિદેશી પંખીડે આવ્યા છે. શા માટે? કોઈ મોજ કરવા માટે, કોઈ ખાવા માટે, કોઈ બગાડવા માટે, કોઈ સાંભળવા માટે. પણ કોઈક મારી સુગડ નાયત આવી હોય, સુગડ નાયત હોય ને એ કાંદે સાંભળતો, દેવી શું કહે છે, દેવી શું બોલે છે, દેવી કિયા વ્યવહારે ખાય છે, દેવી કિયા ગાય ગાય છે, દેવી કિયા શબ્દે બોલે છે, એ કોક જ મારી નાયત સાંભળવા વાળી હોય. કેસે ને કે જાણ માણા નત મરણા, અજાણ ને પૂરા રાજ, નિર્ધનિયા હુતા નિંદર ભર્યા, જેના પેટ ભરવાના કામ, જે આખી રાત ઉભા રહે ને એને પેટ ભરવાના હોય. આ કોઈ પેટ ભરવા વાળા નથી ભલામણો. આપણને રોજ મળે છે ખાવા પીવાનું, પણ કોઈ મારી સુગડ નાયત હોય બે શબ્દ જો સાંભળી લે અને અજગેની મઈ મારા બાપ નાથાના દુઃખ પડ્યા હશે એની વેદના તલગી કોઈ આ નાતેલાએ કોઈ સાંભળી નથી. ભાઈઓ દાદા રહ્યા ને હમિહાનના મને કહે છે કે બેટા મારા બાપના બે ટપોરા કે બે વાત ખાલી બે શબ્દો કે તો મારે સાંભળવા છે, કારણ કે કોઈ સાંભળવા દેતું જ નથી, અમને ગાવા દેતા નથી. ક્યાંથી ને ગાવું? કહેશે ને કોઈ ખોઈમાં ઘણી ખાખર પણ ભૂખ હોના ભાવે નહીં, દેહુમાં ઘણા ડુવા પણ ઉસરંગ હોના આવે નહીં. અમે ગાવી છીએ પણ સાંભળવા વાળા હોય એગર ગાવી છીએ, બાકી ના સાંભળવા વાળા હોય એગર ગાતા નથી. અમે પૈસા માટે તાવે છીએ, હવે ખીચા ગરમ થશે એટલે અમે વિયા જવાના ભાઈ, બરોબર. હવે અમારા પેટ હાટૂટ કરવી છે, પણ કદાચ કોઈક સાંભળવાળા જો પાંચ મળી જાય. આ જગતમાં મારી નાય મારા બાપા નાથાન દુઃખ પડ્યા છે, બાપ બધું થશે. ખાલી તમે મારી સામે ધ્યાન દો એટલે, અને જીરીક વાર માટે ખાલી પાંચ મિનિટ ખાલી મારી હામાં બેસી જાઓ ને, બસ શંકર શાંતિથી બેસી જાઓ બધા, એટલે નેટ પાંચવી દો. ઘરાન બધા હેઠા બેસી જાઓ ભાઈ, બધાય બધાય બધા હંદાય 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 બધાય બેનો ભાઈઓ બધા હેઠા બેસી જાઓ. વેળા વેળાની
એ છાયા પડાય તારી વેળા વેળાની છાય આજ ગયાની મહી તે બગીચો બનાવ્યો ગજરો બનાવ્યો. અમારે એક ભુવા દાદા એ માઇક ની અંદર બોલે એટલે અમને ગજરો એટલે શું છે ભાઈ, અને મેં બધાને પૂછો તો ખરા અમુક ને બધાને ગજરો એટલે શું, એમને એમ છે કે ગુલાબના ફૂલનો ગજરો, મોગરાના ફૂલનો ગજરો. પણ બાપ અમારા બાપ નાથાની વસ્તીનો ગજરો છે. ઓ મારા બાપ ના થઈ એમ છે ઘણી વેટ કરી છે, આ જગ્યાની માથા દુઃખ પડ્યા છે. દુઃખવાના દેવી મળે નહી, દખવાના હગુ મળે નહી, દખવાના ભાઈઓ મળે નહી. મારા વેળા વેળાના એ મારા વિહામાં બાપ ના થાય પુકાર કર્યો છે. માયા મુકીશ નહી આજ ગયા મારા બાપ ના થાને વેળા પડી મારી નાચ માથે દખની ઘડી પડી. દખની ઘડી કેવી આવી છે, જેરે હગુ ખૂટ્યું છે, ભાઈઓ ખૂટ્યા હશે, માયા ખૂટ્યા હશે. મારા બાપ ના થાક ને માયા ના બળ ને હોય, ભાઈઓ ના બળ ને હોય, રૂપિયા ના બળ ને હોય, ગરીબ થઈ ના જગ્યાની મહી મારી વીરળી હામું એટલું કીધું છે. મળાય આ જગત માયા મૂકી દે તું માયા મૂકી ગળી જતી લઈ મારું રાગનું ઠોળાવા બેઠું. મળાય મારું ગરીબ નું ઢોળાવા બેઠું આજ ગત મારું ગરીબ નું લૂંટાવા બેઠું. ક્યાં ગઈ મારા બાપ ની બાપ ક્યારે કીધું છે, અને વેદના નીકળી છે માથે ગરીબી આટો લઈ ગઈ છે. આ જગ્યાની માય એક આંશમાં શ્રાવણ બીજીમાં ભાદરવો, હગાની હગવડ્યો છે ભાઈ મતી આવજો મરી દેવી મતી હેલિયાયા ભાઈ ઉઠી ભાવજો હગા મતી હગવડ્યું છે મરી દેવી તારા મતી માયા મૂકી દે તું માયા મૂકી કોઈ ની કને ભાઈ નું બળો હોય, કોઈ ની કને રૂપિયા ના બળો હોય, કોઈ ની કને ટકા ના બળો હોય, પણ કોક ની કને મારી દેવી નું બળો હોય. મારા બાપ નાથા કને ભાઈ નું બળ નહીં, બળ નહી, રૂપિયા નું બળ નહી, દેવી નું બળ કરી મળાય. હું તારો છું તારો થવાનો, પણ મારા બાપ ની દેવી આજ ગયા મને અંતરિયા માં લઈ જઈ મને ગરીબ ને ચિત્રવાવું ની બાપ. જગત ની માઈ કે છે ને માણા ના જામીન થવું, સરકાર ના જામીન થવું, પણ કોઈ દી દેવી ના જામીન થવું નહીં. મારી નાય તારાન જગત માં બધાના જામીન થઈ જો ભાઈ, મારી નાયક ને કેવું છું
હગાના જમીન થઈ જજો, ભાઈઓના જમીન થઈ જજો, સરકારની અંદર જમીન થઈ જજો, પણ મારી દેવીના કોઈ જમીન થતા નહીં. કારણ દેવી તો ઉઘાડી તલવાર છે, માનવની તલવાર વળતા કાપે જતા વ્યારે. મારી દેવીને ભૂલી પડ્યા નહીં, મારી દેવીને વાતો ભૂલ્યા નહીં, પણ કોઈ સુપાત્ર હોય, દેવીની કોઈ વાત જાણતા હોય, દેવીની કોઈ રસ જાણતા હોય, કારણ લોખંડ વસ્તુ ગમે ત્યારે વાગે ભાઈઓ, લોખંડ ગમે ત્યારે વાગે. અંજારથી છરી લીધી હોય, તલવાર લીધી હોય, 2000 ની લીધી હોય, 2500 ની લીધી હોય, 200 ની લીધી હોય, ટીનાભાઈ મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના વાપરો, 12 મહિના વાપરો, પણ જયારે દુશ્મન ના હાથમાં જાય ને ભાઈ, એવું નથી વિચારતી કે મને ટીનાભાઈ લીધી હતી, હું ક્યાં વાગું છું, કારણ કે લોખંડ છે, દુશ્મન ના હાથમાં જાય એટલે ગમે તારે વાગે આપને. આપણે કોઈની બાંધેલી નથી, આ તો ઉઘાડી તલવાર લટકતી તલવાર છે બાપ, આ તો મારો મગડિયા હોની નો કાંટો મારા બાપ નાથાની દેવી છે, કદાચ નીના થઈ જાવ, એનીનું બાનું પહેરી લો, જગત ની મેજો કડવો કાંટો વાગવા દે, પણ જેથી દુઃખ ની ઘડી આવી હ્યામસંગ ઘોણે, મારા બાપ રામજી ની દેવી ની બોલી લીધી માથે, અને દેવી નો જામીન થઈને કીધું મળાય, આખું જગત વિયું જાય, પણ આ જગત ની મેં તારો તારો નાથ્યો કેવું હશે, દેવીએ વેદના જાણી છે, દેવીએ કીધું છે કે બેટા રવા દે, દેવી ઉપર ભરોસો કરજે, પણ ભાઈ ઉપર ભરોસો ન કરી, દેવીએ કીધું છે ભાઈ, પણ કદાચ કોઈ દેવીની વાત જાણી જાય, દેવીની કોઈ બોલી પાળી જાય, બાપ ના થઈ ભાઈઓની બોલી, મારી દેવીનો જામીન થઈ, મારા બાપ રામજીની દેવીનો જામીન થયો ને, અંતરિયામાં મત દરિયે લઈ જઈ, પણ વિશ્વાસી ને છેતરતી નહી હો, ટીના ભાઈ મારા બાપ ના થાય જેથી બોલી પાડી છે, અને દેવી ને કીધું છે કે મડાય મને નાથિયા ને કહી દીધી, પણ મારી વસ્તી ને કહીશ માં બેટા લે લે, મારા નાથિયા રવા દે, નકળો ટપોરો માર માં, આ જગ્યા મને રામજી ની દેવી ને ટપોરો માર, અને બધા જે હાડા દંડાળા નું જો મળું હજેવા ન કરું, અને હાડા દંડાળા નું જો હડકો ન મટાડી દેવું ને, જેથી મારા નાથવા ગરીબ ના જીવી નો કેવાય મારી નાયડો.
મારી નાજ દેવી છે ને, દેવી શબ્દોની ભૂસી છે, દેવી વ્યનનો ભૂસી છે, દેવી કાયદાની ભૂસી છે. દેવીને હોળા શિખરની જરૂર નથી, દેવીને સોના સાંધીની કોઈ જરૂર નથી ભાઈ. પણ મારા ટીના ભાઈ કલેક્શન મારી દેવીનો થઈ જા, અને બધા એક જુદો મારા નાથીએ કોણ વારો ન વગડાવી દેવું ને, જેથી મને વિહળી મને પાવની દેવી ને મને મેલડી ને મને ગુંભૈયા ના ખોટ લાગી જાય બટાવો. જગત માયા મૂકી દે, જગત લૂંટી લે, ભાઈ લૂંટી લે, હગુ લૂંટી લે, પણ મારા બાપની દેવી તું લૂંટાવા ન દે. કે મારા ટીનિયા તમને મને નાખેની દેવી ઉપર ભરોસો રાખ, અને બધા કોઈ હાડા ત્રણ દાડા નું કોઈ મળવું હોય, કોઈ મરેલું હોય, અને કોઈ જમના તેડા આવ્યા હોય, અને બધા જોઈને પાછા ન મોકલી દેવું ને, જેથી મને વિહળી મને ભાવની દેવી મને કુમૈયા ને મને મેળડી ને ખોટ લાગી જાય. આથી તારો જામીન આપડી વસ્તી ને પાળે, કોઈ મારી નાયત ને પાળે ને, તું નાથીઓ પાળી દઈશ, પણ હાડા તૈન દાડા નું મળું છે, હાડા તૈન દાડા નો હડકવા છે. કે જા મારા નાથા તમને નબળો ટપોરો ક્યારે વાલો લાગે? જગત માયા મૂકી માયા મૂકી દે, તું મારા બાપ ના થાય બોલો ભાગલો પાલો લાગ્યો. મારો જીવ તો નાથોડો બની જાય હાલ મારા ટીનિયા, મારો જીવ તો નાથોડો બન, મારી વસ્તી ને કહી દે કે બધા કર્મ થી પાસ આરે, કવા થી પાસ આરે, મારી વિહળી કને મને પાવાની દેવી કને, આ જગ્યામાં મારી કને આવી કદાચ ઓશિયાળો ટપરો મારે, અને બેટા કોઈ વાંચ્યા હોય, બેટા કોઈ વી વિવરણ જરૂર પડી હોય, અને જેને ખોળા સંતાન ન હોય, અને બેટા જો રોતાના થાણા ન રાખી દઉં, જેથી મને વિહળી મને પાવાની દેવી ને મને મેલડી ને મને કુંભૈયા ને ખોટ લાગી દે બેટા. નહીં
મારા બાપ ના થાય પાસ ની આજ જામ માંડેલી મથે સવાજે દીલી પાસ નો કાયદો ભીડેલો સવાજે દીલી કે બટા અમારો પાસ નો કાયદો આવે અને મારા તિમિયા મારા પાસ ના કાયદે બટા દીદી આવી નો ઉભી રહું મારા નાથા ગરીબ નો એક બીજો યુદળો વ્યવહાર જવા દો કોઈ લાગ્યો લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ માંડે અને બધા જો સાળમ નો ઠીમાળો ટપ્પા દેવ ને ચીન તમારા ક્રમ ભાગલે દેવી નો કેવો મરી નાય દો વ્યવહારી વાણિયા ઘોડજો જીધી વ્યવહાર ન પૂરી દેવ અને મારી વસ્તી ને કદાચ સંગ માયા ની ખોટ રવા દઉં દીકરા ની ખોટ રવા દઉં મારી નાયત માં ખોટ રવા દઉં સીધી મને નાથે ની દેવી નું ખોટ લાગી છે મારી નાય તો તને મનાવા વાળા તને રીઝવવા વાળા વહી ગયા આજ ગયા લાવો ને મારો પાસ નો વ્યવહાર લઈ લો ને મારા દીકરા એક હવા હવા લઈ મારી જગ્યા માં આવો મારી બોલી પડો મારો જીવ તો કોઈ નાચ્યો બની જાય બેટા મારી જગ્યા માં કોઈ મારો જીવ તો નાચ્યો બની જાય અને મારી જરૂર આજે કોઈ મારા ટીમિયા કોઈ વેટ કરે હે કઈ દેને મારા પાસ ન કઈ દેને મારી બોલી પાળ આજ ગયા હું મારા નાથી અને જીવ તો બનાવે મને ખોળા માં લઈ આજ ગયા માં બોલો તો પવનો બનાવી દઉં સીધી મને વીહળી મને પાવાની દેવી ને મને મેલડી ને મને કુંભકી ને મને દરિયાની દેવી ને ખોટ લાગે મારી નાય તો Thank you.
કઈ બીજા જવા દેતી નહીં. હરિનાથ પાસન હાથ કરી અને રાજા હ્યામસિંહ ના દીકરાને બોલાયા હતા ને હાથ ને એમાં પાસને બોલાવે બેટા કાપોન મરી ખીજડારી થાંભલી આજ ગયામાં મુઠી કણું કોખી મૂળો વધારતી પછી બળી જાવ ચીધી મન બાપ ના થા ની દીવી ને ખોટ લાગી જા કારણ કે મરિનાથ સરોવર ના કાંઠે હસડા બેઠા હોય તો સરોવર ઉડા લાગે, સરોવર ના કાંઠે હસડા ઉડી જાય તો સરોવર સુના લાગે. પણ કોક મારા બાપ, કોક સપાતર મારા બાપ નાથા જેવા થઈ જાય, પાંચ ની અંદર કોક સપાતર એક થઈ જાય, આજ ગામમાં બોલી બોલે નહીં મારા બાપ ના થાની એક વટી આજ ગામમાં કોણ મુકાવે. પણ મનાય હમણે મારા બાપ ના થાની દેવી મારા બાપ નો છોડાવો પાસે હાથા જોડી કરી આવી દેવી ને ગર ગર કરવા માંડ્યા મારા બાપ ની દેવી દેવી. મારા બાપ નાથો તો ને સાંભળ્યો એમ નાથા ની ગરીબ ની હાથ પાંચ પંખીડા છી મારા બાપ ના સુરગતિ હતી ને દેવી હાટું થઈ, મારી દેવી હાટું થઈ અને મેં પાંચ અડાણ રહી જશું. રાજા હરિશ્ચંદ્ર કોને હાથ કરવો મળ્યો આજ જ્ઞાની મય રાજા હરિશ્ચંદ્ર ઘોડે હાથ કરી ઉભારી કોઈ એ મારી નાત કોઈ બતાવો હે મારી દીદી ને મારી નાત. રાજા હરિશ્ચંદ્ર કોને હાથ કરવો મળ્યા મારો હોશિયાળો અવતાર મૂકી રહી રહી મારા બાપ ની દેવી આજે ગયેલી માય મારા બાપ નો હોશિયાળો અવતાર હતો ને અત્યારે મારો હોશિયાળો અવતાર આવી ગયો. રાજા હરિશ્ચંદ્રોને હાથ કરી પોકાર કરવા માંડ્યા મરાય તું કેનો તો મારા દીકરા અડાણે મૂકી દેવી અમારી માયા દોલત મેળ્યું મળતું મરાય તારી હાટું થઈ અડાણે મૂકી અને મારા બાપ ની બોલી પાળવી છે મને માધિયા મને બાપ ની બોલી યાદ આવી હે મારા પપુડા હાલ ને ભાઈ
હાલને ભાઈ પાપો ભાઈ ને કીધું, કાળુ ભાઈ ને કીધું. એવું આપણા માથે દુઃખ ના આવે, આપણા વસ્તી ના માથે દુઃખ ના આવે. એવી મારી દીવી કને જઈ, જો મારી દીવી અડાણે કેમ તો આપણે અડાણે રહી. અને રાજા હરિશ્ચંદ્ર ગોણ્યા કાયા વેશી, આપણે કને માયાના બળ નથી, આપણે કને રૂપિયાના બળ નથી ભાઈ. આ જગતમાં આ જગતની માય કોઈ નથી ને, પણ મારા બાપ ની બોલી પાળવી છે ભાઈ. હાલો ને પાસે જણા હાથા ધોડી કરી અને મારા બાપ ને ભૂલી છે ને પાળવી. કે ભાઈ બજારે જઈ હા ચકડો મારી ના ગઈ મારા બાપ ના થાજી ભાઈ. અમે ગરીબ ના દીકરા છીએ ને, અમારી કને માયાના બળ નથી, ભાઈઓના બળ નથી, રૂપિયાના બળ નથી, અમારી કને મીડિયું મોલતું નથી. જો જાય મારો નબળો ભાગલો મૂકી મત દરિયા લઈ દે અમારું બેગડું ઉડવાડતી જ્યારે બાપ નો દુઃખ પડ્યા હોય, બાપ નો તો પડ્યો હોય, પણ પાંચ દીકરા હોય ને મોટો દીકરો હોય ને દુઃખ પડ્યા હોય. મરતા મરતા બાપે કીધું કે બેટા મારા પાંચ દીકરા છે ને એમાં તું મોભી છું. દેખ લઈ લેજે પણ દુખ દે તો લઈ, જો જે તારા ભયું ને દેખલા મૂકો લઈ. બધા તું મોટો છું ને દુખ લઈ લેજે, પણ જો તારા ભાઈ ને દુખ નો દેતો. જગત માં કેવા દેજે પણ કોઈને કેજે પણ કોઈને કેવા દેતો નહીં. આલે મારા ચાર દીકરા તારા હાથમાં હોપી, મારો બાપ નાથો જીધી હોપી ગયો હોય છે ને. જોજે તારા ભાઈઓ ને છેતરો તો નહીં, કુવામાં ઉતારી તો નહીં. એક નાનું એવું ગુમડું થાય ને ભાઈ શરીર ની માય, આખા શરીર ને ભોગવવું પડે છે. પણ આવા માણાને ગુમડાની વેદના ન હોય, પણ બાપની કમાઈ, બાપનો શબ્દ રહ્યો ને એના આખા શરીર ની અંદર ગુંજતો હોય, એની વેદના થતી હોય. હમણાં મેં કીધું ને કે જાણ માણાને નત મરણા, આ જાણને પૂરા રાજ નિર્દન્યા હોતા, નિંદર ભર્યા જેના પેટ ભરવાના કામ. આવો કોક સજન માણા હોય, પાંચ ભાઈ વિશે પણ વડીલ છે ને, એને થતું હોય છે કે મારા ભાઈ નું શું થશે, મારી દેવી નું શું થશે, મારા હગા નું શું થશે. એને દેવી હામી લગણી છે, વીરળી હામી, પાવની દેવી હામી,
મેલડી હામી મારા બાપ કુંભાઈ હામી લગની છે મરાય અંતરિયામ લઈ મળી અમેરિકન માયાના બળ નથી, રૂપિયાના બળ નથી, ભાઈઓના બળ નથી. હો એક મારા બાપ ની બોલી લઈ તારી આગળ પાળવા આવ્યા છે. આ પાસ નો વ્યવહાર, પાસ ની માયા, પાસ ની મૂડી, મારા બાપ નાથાની દેવી. એક દી મારા બાપ ની અગવત હતી ને, એક દી મારા બાપ જામીન થઈ ગયો હતો ને, લે ને આજે નો મુઠી કણું આ વસ્તી આપે છે હો ભાઈ. કારણ વર્ષોના વાણા વહી ગયા છે. આપણે ભુવા દાદા એ દાદાએ વાત કરી, ભાઈ વિક્રમભાઈ મારા બાપના માથે દુઃખ પડ્યા છે ને, એવા કોઈને માથે પડ્યા નથી. અત્યારે મારા માથું વેળા આવી અને તને મારા બાપની બોલી પાળવા ઉભા. હમણાં મેં કીધું કે દેવીના ક્યારે ક્યારે દર્શન થાય છે ભાઈઓ. કોઈને પચી વરના વાણા વહી ગયા હોય, કોઈને પસાવરના વાણા વહી ગયા હોય, કોઈને હો હો વરના વાણા વહી ગયા હોય અને આ દેવીના દર્શન ન થયા હોય, એને વેદના થતી હોય કે ભાઈ આ જગત અમને બાળ્યા પણ ભગવાન બાળે, પણ તું બાળીશ રવા દે. મારી નાથાની વસ્તી રડોમાં કોઈ મારો મૂવી દીકરો થાય અને મારી બોલી પાડે બેટા, અડબડા જગત ની મૈજો જીતે તારો ઓશિયાળો ટપોરો પડે. અને બેટા જીદી આવી નો ઉભી રહું ને, જીદી મને વીહળી મને પાવાની દેવી ને મને મેલડી ને મને કુંભાયા ને ખોટ લાગી જાય. વર્ણવન સજન નો હોય, વાટે ને ઘાટે હીરાની ખાણી નો હોય, નાગે નાગે મણી નો હોય, કોકદ મણીધર હોય. જગત માં માયા મૂકી નબળું ભાગલો મૂકી વેગળી જતી નહીં. આજ ગયા પાસ નો યાદ ઘોડો બની મુઠી કણું કો ખાવા ઉભી થઈ હોય. બધા લાવો આ જગ્યામાં મારો પાસ નો કણું કો લાવો. હાલ મારા માધ્યા લાઈ ને બટે મારો મુઠી કણું કો લાય, તારો મુઠી કણું કો ખાઈ અને પાસ નો વ્યવહાર ખલઈ અને મારા માથા એક દી તારી ગરીબ નો જો છેટી ખવા જઉં અને બેટા સ્વાસ્થ રૂવાણા થી એક રૂવાણું ખાંડું થવા દઉં, જેથી મારા બાપ નાથા ના ભાગલે દેવી નો કહેવાય હો. રવા દે મારા મધુડા રવા દે મને નબળો ટપોરો મારે માં આજ જ્ઞાની માય. માધુ બાપા મોટા દીકરા ના માધા દાદા અતારશે આ હતા એ જ તે નથી બુધાભાઈ, એટલે આપણે બુધા દાદાને ફેર પાછા બોલાવું છું. એટલે બુધા દાદા ફેર પાછા આવો એકદમ, કારણ કે જગત ની અંદર કહે છે ને કે ભાઈ જયારે રામ ગયા ને ત્યારે પણ લખમણ ને વનવાસ લેવો પડ્યો. કારણ ભગવાન રામ ને જયારે
બાર વર્ષનો વનવાસ આવ્યો ત્યારે પોતે લક્ષ્મણે કહેવા માંડ્યો કે બાપ, અવધ નો રાજા છે, જો મારા ભાઈને બાર બાર વર્ષનો વનવાસ હોય તો પણ આ રાજને પાઠ મારે શું કરવા છે? એમ રામ વ્યાગ્યા લક્ષ્મણ છે બાપ, ભરત છે શત્રુ છે, ગરીબ ની એટલે કારણ કે અત્યારે લગી આપણે કારણ કે રામને તો ચાર ભાઈ હતા પણ આ તો પાંચ ભાઈ છે ભાઈ, એમાં પાંચ માંથી ત્રણ વિયા ગયા, બે છે અત્યારે, પણ બે ને તો આપણે ખાલી દર્શન કરી લેવી ને તો પણ આપણો મનખો સુધરી જાય મારા ભાઈ. એક દાના અહીં લાવો ને ભાઈ, એક દાના કોઈ છે લાવવા વાળો? એ તો મને ખબર છે નથી, પણ જગત ની માય છે કોઈ લાવવા વાળો? પણ જેનો આત્મા હોય ને, આ વેદનાની માય હોય, આ વસેલો હોય ને, એને આવવું પડે. મારો ગરીબ ના બાપ ના દીકરા ચાર હોય તો હક નહીં, બાપ ના દીકરા ત્રણ હોય તો જપ નહીં, બાપ ના દીકરા બે હોય તો હક નહીં, બાપ નો દીકરો એક હોય ને તો પણ એને જે જપ નો હોય ભાઈ, એની વેદના થતી હોય, મારા બાપ નો દીકરો એક બીજો મારો ભાઈ હોત ને તો પાંચ લાકડી પડતી હોત તો એ કાલી લાકડીનો ઘા ખાળે, જ્યારે માથે લાકડીના ઘા પડતો હોય ત્યારે પોતાનો ભાઈ યાદ આવે કે મારો ભાઈ હોત ને તો એ કાલી લાકડી ખાળે, કારણ કે એ તો પોતાનું લોહી હોય ને. બાપ ના થાની દેવી, આય મારી માં વિહળી, મારી માં પાવરી દેવી, મારી માં મેલડી, મારા બાપ કુંભાયા, એક દી તારા ટીનિયા નો ખોળો લઈ અને એક દી છરી નો વ્યવહાર તે આપ્યો હોય કે હાલ મારા ટીનિયા કે બેટા જગત માયા મૂકી દે પણ આ જગત ની મારો થઈ જા અને બેટા મારું બાનું પહેરી લે અને બેટા કોઈ લાગ્યો લાગ માટે જો પડ સાંડવા દઉં ને સીમાડો ટપવા દઉં ને જેથી મને નાથાની દેવી ને ખોટ લાગી જાય મારી નાય તો.
બેટા હાલ મારો છરીનો વ્યવહાર લઈ લે, અને બેટાજી કોઈ પારકા ગામનો સીમાડો હોય અને બેટા પારકા ગામના સીમાડો વિયોજા, અને પારકા ગામના સીમાડો જે ટપોરો માર, અને પારકા ગામના સીમાડો તો તને છેતરવા ઊભી થવું ને, જેથી મને વિહળી મને પાવાની દેવી ને મને મેલની મને કુમૈયાને ખોટ લાગી દે મને નાય તો આવડ નથી, મારી કને માયાના બળ નથી, મારી કને રૂપિયાના બળ નથી, પણ જોજે મને ટીનિયાને છેતરતી નહીં હો, કે હાલ મારા ટીના કોઈ જગતમાં કોઈ છેતરવા દેવી ને મને વિહળી મને પવાની દેવીને મને મેલડી ને કોચ લાગી જાય બધા આ જગ્યા ની મારી મારી વસ્તી ને કહી દે કે બેટા કવા કલેશ મારા બાપ ના થાની દીવી જોજે મને ટીના ન છેતરવા ઉભી થતી નહીં કે બેટા હાલ ને આજે કેમ મારો જલુડો થા અને જોલુડા જેવી વેટ કર અને મારા ટીનિયા તારી વીહળી કને આવ મને પાવની દીવીને ટપોળો માર બેટા એક દી જોલુડા ઘોડજો વેટ કરાવતી પાછી પડી જાઓ અને આ જગ્યા નિમિત્ત તારા બસડાની માયા મૂકું ને સીધી મને પાવની દીવી ને મને મેલડીને મને કુભૈયાને ખોટ લાગી જાય બેટા હો કે મડાય તારી સેવા જાણતો નથી તારી ભક્તિ જાણતો નથી આ જગ્યાની માય તને ખબર છે ને એક દી મારા બાપ નાથાને છેતરવા ઊભી થઈ નહીં એવી મને છેતરવા ઊભી થતી નહીં હો કે રવા દે મારા ટીના રેડીમાં આ જગ્યામાં બેટા જુગ જાય જુગનો પાયો જાય સાંધા સુરત તપે અને બેટા એક દિન શરીરનો વ્યવહાર આપેલો જો ઝાખો થવા દઉં સીધી મને વિહળી મને પાવાની દેવીને મને મેલડીને મને કુંભૈયાના ખોટ લાગી જાય બેટા એટલે